मूल अक्षरमूर्ति गुणातीत स्वामी जूना सावरगाममां एमने अपमान करीने काढी मूक्या। केवल अपमान नहीं, बावळनी शूळो वाली सोटीओ मारी छे। स्वामी ने कांकरा मार्या, पथरा मार्या, छाण वासी दू नाख्यू, केटलू अपमान कहेवाय। स्वामी त्यां पछी गामनी बार बैठा हशे अने त्यां केटलाक लोको पसार थता हशे। एमणे साधुओने आ रीते मार मारेला शरीरवाळा जोया अने तरत ज पोते शुं बोल्या, આપણો રાજા આવો નિષ્ઠુર છે, એને દીકરો ક્યાંથી થાય, એના ઘરે પારણું ક્યાંથી બંધાય। અને ગુણાતીત સ્વામી આ શબ્દો સાંભળી ગયા, પોતે શું બોલ્યા કે સંતો, આપણે ધૂન કરો, એ રાજાના ઘરે દીકરો થાય અને ત્યાં આપણી જોડીઓ ટીંગાય। કેટલી ક્ષમાની ભાવના છે, જેને આપણને માર્યું હોય એના ઘરે દીકરો થાય સંકલ્પ થાય, ઉલટાનું પ્રયત્ન થાય, ન થાય એના માટે ભગવાનને પ્રાર્થના થાય કે ભગવાન એને કોઈ દિવસ દીકરો આપતા જ નહીં, અમને આટલા બધા હેરાન કર્યા છે। પણ આ સંતની ભાવના જુદી છે। શાસ્ત્રીજી મહારાજ અમદાવાદના કાલુપુર મંદિરે પધાર્યા હતા નરનારાયણ દેવના દર્શન માટે, અને એક બ્રહ્મચારીએ શાસ્ત્રીજી મહારાજને મારવા માટે છૂટો લોટો માર્યો અને શાસ્ત્રી મહારાજ છે ખસી ગયા, અને બીજા એક હરિભક્ત હતા એના કપાળમાં વાગ્યું અને કેટલા બધા તો ટાંકા આવ્યા। પછી તા તો સંતનો દ્રોહ થયો છે, એટલે ભગવાન પોતે સહન ન કરી લે, ભગવાનના મંદિરમાં રહ્યા છે, મારા ગુણાતીત સંતનો દ્રોહ કરે છે। પેલા બ્રહ્મચારીને બળતરા ઉપડી, અસહ્ય બળતરા, કોઈ રીતે કેટલી દવાઓ કરી પણ સમેત નહીં, રોજ રડ્યા કરે, અખંડ પોતે રુદનની અંદર જ મસ્ત રહે। પછી શાસ્ત્રી મહારાજને ખબર પડી, થોડાક સમય પછી દર્શન કરવા ગયા છે અને તરત જ પોતે બોલ્યા કે આપણે પેલા બ્રહ્મચારીને મળવા જવું છે। એ કે સ્વામી, એણે આપણને માર્યા હતા, ફરીથી પાછું કંઈક કરશે? શાસ્ત્રી મહારાજ કે ના, કે ભલે એણે આપણને માર્યા હોય પણ એની પાસે જવું છે। એની પાસે ગયા, એના એ પોતે રડવા લાગ્યા, શાસ્ત્રી મહારાજના ચરણારવિંદમાં પડ્યા। શાસ્ત્રીજી મહારાજ એના સમગ્ર શરીર ઉપર હાથ ફેરવ્યા અને પોતે બોલ્યા કે આપણે ભૂલી જવું, તમે અમારું કંઈ બગાડ્યું નથી, ભગવાન બધાનું સારું કરશે અને એની વેદના ક્ષમાવી। આ ગુણાતીત સંતનું લક્ષણ છે, જે પોતાને મારનાર હોય એનું પણ પોતે હિત કરી શકે છે। પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન કરનાર પણ ઘણા છે, એનું પણ હિત પ્રમુખ સ્વામી મહારાજે ઈચ્છ્યું છે। હમણાં જ કોંગ્રેસના એક કાર્યકર અને અમારા સારંગપુર વિસ્તારમાં ધંધુકા વિસ્તારમાંથી પોતે ઉભા હતા ધારાસભ્ય તરીકે, હારી ગયા ભરત પંડ્યાની સામે। એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, બિરાજમાન હતા, અને સ્વામીશ્રી પાસે આવ્યા અને સ્વામી બાપા બીમાર છે, લોકો એની ખબર જોવા આવે છે, ત્યારે એ પોતે આવ્યા અને સ્વામી બાપાને એટલી ગાળો ફટકારી, તમે આમ કરતા નથી, રાજકારણમાં આમ કરવું જોઈએ, અને એટલી સલાહ આપવા લાગ્યા અને ગુસ્સે થઈને બધું કીધું। સંતો એકદમ અકળાઈ ગયા કે આપણા ગુરુને શું બોલે છે। સ્વામી કહેને બોલી લેવા દો, ઉભરો સમી જશે, પછી એ જ શાંત થશે। સ્વામી ક્યારેય કોઈના અપશબ્દનો પ્રતિકાર કરતા જ નથી। અને પછી તો એ ચાલ્યા ગયા। પછી થોડાક સમય પછી યોગેન્દ્ર મકવાણાને કંઈક આફ્રિકા જવાનું થયું હશે, એ આફ્રિકામાં એને વિઝાની તકલીફ થઈ, પોતાનું પાકીટ અને આઈ કાર્ડને બધું ખોવાઈ ગયું, હવે જવું ક્યાં આફ્રિકા દેશમાં? અને એને તરત કોણ યાદ આવે છે, પ્રમુખ સ્વામી યાદ આવ્યા કે પ્રમુખ સ્વામીના મંદિરો અહીંયા છે, એના હરિભક્તો છે, જો કદાચ પ્રમુખ સ્વામી મને મદદ કરે તો મારું સચવાઈ જાય। એણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામીજી મારી આવી પરિસ્થિતિ છે। સ્વામીએ તાત્કાલિક હરિભક્તોને ફોન કર્યા કે એમને પોતાના ઘરે લઈ જાઓ, એને સાચવજો, રોજ સારામાં સારું જમાડજો, 10-15 દિવસ સુધી આપણા હરિભક્તોએ પોતાના ઘરે રાખ્યા, એની બધી વ્યવસ્થા કરીને ભાડું આપીને પાછા મોકલ્યા। આ પ્રમુખ સ્વામી મહારાજ છે, એને જે તિરસ્કાર કરે છતાં પણ એના પ્રત્યે એની બધી ભૂલો ભૂલી જઈ અને ક્ષમાની ભાવનાથી એ પોતાના દરેક સંત હરિભક્ત બધાને નિરખે છે। આપણા જીવનમાં પણ આ ક્ષમાની ભાવના કેળવાય એના માટે ઉપનિષદનો આ હેતુ છે। જે પીપલાદ ઋષિ પછી શિવજી એમને અંતરદ્રષ્ટિ કરાવી, એ રીતે પીપલાદ પોતે અંતરદ્રષ્ટિ કરે છે, પોતે ક્ષમાનું શસ્ત્ર એ પોતાના હાથમાં ગ્રહણ કરે છે। એવા પીપલાદ ઋષિ હતા, તેઓની પાસે આ જે 6 શિષ્યો એ પ્રશ્ન પૂછવા માટે આવે છે, એમાં પ્રથમ પ્રશ્ન પૂછતા એ લોકો પીપલાદને કહે છે, એ ભગવાનને પ્રશ્ન પૂછે છે, હે ભગવાન, હે ગુરુદેવ, કયા પ્રસિદ્ધ અને નિશ્ચિત કારણથી આ બધી પ્રજા એ ઉત્પન્ન થાય છે? આ સૃષ્ટિનું જે કંઈ સર્જન થાય છે એ કયા કારણથી થાય છે? આ બધા માણસો એ જન્મ પામે છે, મૃત્યુ પામે છે, એ બધું કરનારું કોણ છે? મૃત્યુ પામ્યા પછી આ જીવોની શી ગતિ થાય છે? ઇત્યાદિ પ્રશ્નો આ બધા શિષ્યો એ પીપલાદ ઋષિને પૂછે છે। ઋષિ સમજાવે છે કે મૃત્યુ પામ્યા પછી આ જીવાત્માની બે માર્ગે ગતિ થતી હોય છે, એક ધૂમ માર્ગ અને બીજો અર્ચી માર્ગ। ધૂમ માર્ગ એ દક્ષિણ માર્ગ છે, અર્ચી માર્ગ એ ઉત્તર માર્ગ છે। જે યજ્ઞાદિ કરે છે, ઈષ્ટ કર્મો કરે, ધર્મશાળા બંધાવે, દવાખાના કરે છે, સમાજ સેવાના કાર્યો કરે છે, જે કંઈ કર્યું હોય એ ધૂમ માર્ગે કરી અને સ્વર્ગ લોકને પામે છે। પણ એ કેવું છે, પુણ્ય ખૂટે પડે નક્કી પાછો, તમે જેટલા પુણ્ય કર્યા હોય એટલું તમે વાપરી શકો, જેમ બેંકમાં જેટલું બેલેન્સ હોય એટલા રૂપિયા વાપરો, પછી કશું જ નહીં।
પછી કાંઈ મળે નહીં તમને, એમ અહીંયા જેટલા સત્કર્મ કર્યા હોય એટલા સત્કર્મના આધારે તમને સ્વર્ગમાં એટલા વર્ષો સુધી રહેવા મળે, એ ધૂમ માર્ગ છે. બીજો અર્ચી માર્ગ છે. અર્ચી માર્ગ એટલે અથ ઉત્તરેણ તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા વિદ્યા. એ જે અર્ચી માર્ગ, એ શેના દ્વારા? એના માટે તમારે તપ કરવાનું, સંયમ કેળવવાનો. વિદ્યા કહેતા કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવાની છે. આ બધું કરે તો એને અર્ચી માર્ગે કરીને ભગવાનના પરમધામને પામે છે. ત્યાં એક વાર ગયા પછી પાછું પડવાનું થતું નથી. હવે પસંદગી આપણી, કયા માર્ગે જવું છે? કેવળ સમાજ સેવા કરી અને પછી આ દુબ માર્ગે જઈને પાછા આવવું છે, કે કેવળ ભગવાનની ભક્તિ યુક્ત સમાજ સેવા કરવી છે અને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે? કે જે ધર્મ ભૂખ્યા વ્યક્તિના મુખમાં એક રોટલો ના આપી શકે એને હું ધર્મ જ નથી માનતો. કદાચ કેટલેક અંશે આ વાક્ય સાચું છે, પણ દરેક ધાર્મિક પુરુષની કઈ ફરજ બની જતી નથી કે દુનિયામાં જેટલા કઈ ગરીબ છે એને બધાને રોટલા આપ્યા કરવા? અધ્યાત્મ એ રોટલા આપી અને પૂરું કરી નથી દેતું. અધ્યાત્મ એ જીવન નિર્વાહ અને જીવન ઉદ્ધાર બંનેની વિદ્યા શીખવે છે. આજે લોકોને રોટલા આપવા કરવા કરતા એ રોટલા કેમ કમાઈ શકે એની સમજણ આપવી વધારે અગત્યની નથી? મુંબઈમાં ઘણા લોકો કહેતા હોય છે કે પેલા ફૂટપાથ પર ઘણા સુઈ જાય છે તો એને તમે કંઈક દાન આપો. એટલે દાદર મંદિરેથી આપણે સંતોએ સારામાં સારા ધાબળા તૈયાર કર્યા, બહારથી કોઈ પાસેથી લેવડાયા, એ ધાબળા લઈ અને પછી પેલા ભિખારીઓ ત્યાં સૂતા હોય, ઠંડીમાં ઠૂઠવાતા હતા, તો દરેકને એક ધાબળો ઓઢાડી દીધો. કેટલા 100-150 રૂપિયાનો ધાબળો હશે, દરેકને અર્પણ કર્યો. પછી બીજા ત્રીજા દિવસે જોવા ગયા તો ફરીથી એ લોકો ઠૂઠવાતા જ પડ્યા હતા, ધાબળા હતા જ નહીં. પછી પૂછ્યું, ધાબળા ક્યાં ગયા? એ કે વેચીને દારૂ પી ગયા. હવે ગરીબોને ધાબળા આપવાની જરૂરિયાત છે કે એનો દારૂનો વ્યસનનો ત્યાગ કરીને ફરીથી એ પોતાના જીવન પર પગભર થઈ શકે એની આવશ્યકતા છે? આજે ધર્મ આ કાર્ય કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ ભૂકંપમાં રાહત તો કરે જ છે, પણ સાથે સાથે એ ભૂકંપની વચ્ચે પણ સ્થિરતા કેમ રહે? આપણામાંથી આળસ પ્રમાદાદિક દુર્ગુણો જાય ને આપણે પોતાના પગભેર થઈ શકીએ, એ કાર્ય અત્યારે આ શીખવી રહ્યા છે. બાકી સમાજ સેવાનો વાયરો એવો છે, એટલે ઘણા લોકો એવું બોલે છે કે જનસેવા એ જ પ્રભુ સેવા, પણ આપણો મત નથી. જનસેવા એ પ્રભુ સેવા નથી, જનસેવા અને પ્રભુ સેવા. જનની પણ સેવા કરવાની છે, સાથે સાથે પ્રભુની પણ સેવા કરવાની છે. ઘણા ડોક્ટરોને કહીએ સભામાં હોન, એ કે સ્વામી સેવા જ કરીએ છે ને. સેવા નથી, પૈસા કમાવા માટે કરો છો, સાથે સાથે પૈસા કમાવા મળે છે. એટલે કેવળ સેવાની ભાવના, મફત કરવા માંડો ને ઓપરેશનો તો સેવા થઈ જશે, પણ આ તો પૈસા કમાવાની પણ સાથે વૃત્તિ છે, થોડી ઘણી સેવા છે, પણ સાથે સાથે પરમાત્માની સેવા, ભગવાનનો સંબંધ એ ભેળવાનો છે, નહીં તો એ સેવા બંધનરૂપ થતી હોય છે. એમાંથી જ હતાશા અને નિરાશા. સાને ગુરુજી મહારાષ્ટ્રના ખૂબ જ મોટા એક સામાજિક કાર્યકર થઈ ચૂક્યા. એને ઘણા બધા રાહત કાર્યો કર્યા, લોકોને ઘણા બધાને આગળ વધાર્યા, મકાન બાંધી આપ્યા, ઘણું જ કાર્ય કર્યું, પણ ભગવાનનો સંબંધ નહોતો ભળ્યો. તો જીવનમાં હતાશા આવી, એ કે હું પ્રયત્ન કરું છું, લોકો કેમ સુધરતા નથી. હતાશા આવી, એ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. જેણે ઘણા લોકોને સુધાર્યા, શ્યામચી આઈ કરીને એક આખી નવલિકા લખી છે, એ વ્યક્તિ આત્મહત્યા કરવાનો વખત આવ્યો. કેવળ જનસેવા હતી એટલે, જો સાથે પરમાત્માનો સંબંધ ભેળવ્યો હોત તો. આજે પ્રમુખ સ્વામી પણ સમાજ સેવા કરે છે, પણ સાથે પરમાત્માનો સંબંધ છે એટલે ક્યારેય ઘણા નથી માનતા, છતાં પણ હતાશા એમને આવતી નથી. એટલે ભગવાનનો સંબંધ ભેળવવાનો, નહીં તો એમાં પાછું બંધન થાય. ભરતજી એ પોતે તપ કરવા માટે એ પોતે પુલ્હાશ્રમમાં ગયા. ગંડકી નદીના કિનારે પોતે તપ કરતા હોય છે, પણ પેલું મૃગલાનું બચ્ચું જોયું, એને પાલન પોષણ કરવાની દયાની ભાવના, સેવાની એક ભાવના જાગૃત થઈ, પોતાની પાસે રાખ્યું, કેવું બંધન થયું. 2 જન્મ 3 જન્મ લેવા પડ્યા, બીજો મૃગલાનો આવ્યો, જળ ભરત થયા, પછી છેલ્લે 3જા જન્મે નિષ્કુળાનંદ સ્વામી થયા. આ ભરતજી એક સેવાની ભાવનાથી કરવા ગયા અને બંધન થયું, એક મૃગલામાં બંધન થયું. પ્રમુખ સ્વામી મહારાજ આ દુકાળની પરિસ્થિતિમાં 15-15 હજાર બળદ રાખે છે, ક્યારે કોઈ બળદમાં બંધન થતું નથી. કેટલ કેમ કેટલાય કરે છે, પ્રમુખ સ્વામીની હાજરીમાં લાખ લાખ બાળકો બાળ મંડળમાં ઉછરે છે, કોઈમાં બંધન થતું નથી. ભગવાનનો સંબંધ નહોતો ભળ્યો. કેવળ દયાની ભાવના, કેવળ સમાજ સેવાની ભાવના એ અહિત કરી શકે છે જો ભગવાનને ભૂલી જઈએ તો. એટલે સમાજ સેવા કરો એનો કોઈ નિષેધ આ સંપ્રદાય કરતો નથી, પણ ભગવાનની આજ્ઞાથી, ભગવાનનો સંબંધ ભેળવીને. હું લોકોને મદદ કરું છું એમ નહીં, હું તો નિમિત્ત બનું છું, અને ભગવાન મારા દ્વારા આ સમાજ સેવા કરાવી રહ્યા છે એવી શુભ ભાવનાથી આ કાર્ય કરીએ તો ક્યારેય બંધન ન થાય, અને અર્ચી માર્ગે કરી અને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય છે. એટલે એટલો સુંદર ઉપદેશ પીપલાદ મુનિએ પોતાના શિષ્યોને આપી રહ્યા છે. બીજા પ્રશ્નમાં પ્રાણની શ્રેષ્ઠતા, કહેતા કે આપણા શરીરમાં ઇન્દ્રિયો અંતઃકરણ એ બધા કરતાં પ્રાણ, આત્મા, જીવાત્મા એ શ્રેષ્ઠ છે એની વાતો કરે છે.
पछी कहे छे आगळना प्रश्नमां के अंतिम अवस्थामां जेवा आपणा मनमां विचारो होय एवी आपणी गति थती होय छे। अंते या मतिहि सा गतिहि, जेवी मति रहे जो विषयमां मन चोटी होय तो विषयनी ज प्राप्ति आपणने थती होय। जेम भरतजी ने छेल्ले छेल्ले मृगलामां ज मन रह्युं हतुं के हुं मृत्यु पामीश पछी आ मृगलानी सार संभाळ कोण राखशे, એમાં ગતિ રહી ગઈ, એમાં મતિ ચોટી તો પછી એની ગતિ પણ એવી જ થઈ। એક મૃગ કે કારણે ભરત ધરી તિન દેહ, એક મૃગ કે કારણે ભરત ધરી તિન દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ જો ગટગટ કરત સને। કેટલા મૃગલા છે આપણા ઘેર, કોકને એક હશે, કોકને બે હશે, કોકને ત્રણ હશે, ઘણા મૃગલા ઓછા પડતા હોય કૂતરા લાવે છે પાછા, આલ્સેશિયન ને ડોબરમેન ને એ કૂતરાને રમાડ્યા કરશે, પોપટને રમાડ્યા કરશે, લા ભાઈ સાહેબ ભગવાનમાં ચિત્ત ચોટાડવાનું છે। ઘણા પોતાના મા બાપને ગાડીને ના બેહાડે કૂતરાને લઈને જતા હોય છે, ઘણી વાર નહીં કૂતરા બારીમાંથી ડોકા બહાર કાઢે છે, અલા મા બાપને બેહાડો ને કૂતરાને લઈને શું ફરો છો। આવી વૃત્તિ એમાં ચિત્તની વૃત્તિ આપણી એમાં ચોટતી હોય છે ઘણી વખત, પછી જે અંતે એની ગતિ પણ એવી જ થાય જેમાં જીવ ચોટે એવી ગતિ થાય। ગોંડલમાં એક કડીયો હતો, ગોપાળાન સ્વાઈ પાસે આવ્યો અને સ્વામીને કહે છે કે સ્વાઈ મારા ઘરે દીકરાનો જન્મ થયો પણ દીકરો એની માને ધાવતો નથી। સ્વામી કે કેમ ધાવતો નથી, એ કે સ્વામી ઘણો પ્રયત્ન કર્યો મારી પત્નીએ પણ છોકરો ધાવતો જ નથી। ગોપાળાન સ્વામીએ થોડોક વિચાર કર્યો અને પછી કે ક્યાંથી ધાવે, એ કે કેમ ના ધાવે, એ કે તારો બાપો જ પાછો આવ્યો છે, એ કે સસરો કોઈ દિવસ પોતાની પેલા દીકરાની કન્યાને ધાવે ખરો, એ કે મારા બાપુજી કેમ પાછા આવ્યા, એ કે જ્યારે તું લગ્ન કરીને આવ્યો અને પછી તારા બાપુજી ફળિયામાં બેસતા ખાટલો ઢાળી અને તારી પત્ની ઘરમાં ઘરમાંથી બહાર નીકળીને કામ કરતી હોય એટલે એનું મોઢું તારો બાપ જોઈ ગયો હતો અને એના મનમાં એમ થયા કરતું હતું કે દીકરાની વહુના પેટે જન્મ લીધા જેવો ખરો। એકવાર એના મનમાં સંકલ્પ થઈ ગયો હતો એની એવી ગતિ થઈ, જો છેલ્લે વૃત્તિ રહી તો બાબામાંથી બાબો અને બાબામાંથી બાબો, આ ચાલ્યા જ કરવાનું, હા આ સર્કલ પુનરપી જનનમ પુનરપી મરણમ, એટલે ધ્યાન રાખજો ક્યાંય કોઈનામાં વૃત્તિ એકદમ ચોટી જાય નહીં। ભગવાન અને સંતમાં એ આપણી વૃત્તિ રાખવાની છે, નહીં તો આ સાયકલ ચાલ્યા જ કરશે। એટલે અહીંયા એ વાત કરી રહ્યા છે કે ભગવાન અને સંતમાં વૃત્તિ રાખવી। અંતે પણ એનું સ્મરણ કરું, અજામિલ એ અસુર હતો, સૌ સામાન્ય કોટીનો થઈ ગયો હતો, ભ્રષ્ટ થયો હતો, પણ પોતાના દીકરાનું નામ નારાયણ પાડ્યું, એ નારાયણ શબ્દથી પરમાત્માની સ્મૃતિ થઈ, ભગવાનના દર્શન થયા અને એની ઉર્ધ્વગતિ થઈ। એમ અહીંયા કહે છે કે આપણે પણ ભગવાન અને સંતના ચરિત્રમાં એમાં મન રાખવું જોઈએ। પછી આગળ બીજું એક વાત કરી રહ્યા છે, અહીંયા પીપલાદ મુનિને બીજા શિષ્યો પ્રશ્ન પૂછે કે સ્વપ્ન અવસ્થા એ કોણ પ્રેરે છે, રાત્રે આપણે બધા ઊંઘીએ છીએ તો સ્વપ્ન અવસ્થા કોણ પ્રેરે છે। અમે ઘણી વખત ક્યારે જોયું નથી એવું ઘણું સ્વપ્ન દેખાઈ જાય છે, આપણા બધાનો અનુભવ છે, ક્યારે વિચાર પણ ન કર્યો હોય, ક્યારે સંકલ્પ પણ ન કર્યો, એવું બધું સ્વપ્નમાં ક્યાંથી આવે છે, આ બધો પ્રશ્ન પૂછે છે। એટલે ઋષિ મુનિ જવાબ આપતા કહે છે કે સ્વપ્ન અવસ્થા એ કેવળ ભગવાનના હાથમાં જ છે। મહારાજે પ્રથમના 65માં ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિના વચનાવતમાં પણ વાત કરી છે, આપણે આપણી ધારે આપણા મનસ્વીપણે પણ ઊંઘમાં જવું હોય તો પણ જવાય નહીં અને ઊંઘમાંથી જાગ્રત પણ થવાય નહીં, કેવળ ભગવાનની ઈચ્છાથી। કેટલા હુતેલા જાગતા જ નથી, પથારીમાં પથારીમાં કાયમ માટે સૂઈ જાય છે, આપણે એમ માની એલાર્મ મને જગાડે છે, આપણે એમ માને મારા મમ્મી પપ્પા મને જગાડે છે, પણ અંદરથી આત્મા નીકળી જાય પછી પ્રયત્ન કરી જોજો, જાગે છે કોઈ, અંદર આત્મા છે, પરમાત્માનો વાસ છે એટલે જાગે છે। એટલે આ સ્વપ્ન સૃષ્ટિ એ પણ પરમાત્મા એનું સર્જન કરી આપે છે। રાત્રે ઘણીવાર સ્વપ્ન બધાને કેવા કેવા વિચિત્ર આવતા હોય, સ્વપ્નમાં ઘણા ભૂત દેખાય, ઘણા જાત જાતનું દેખાય, જેની પાસે આપણે ઝઘડો થયો હોય એ દેખાય, જેની આપણને મળવાની ઈચ્છા રહ્યા કરતી હોય એ દેખાય, ઘણે ફિલ્મ જોઈને આવે 3-3 કલાકની સ્ટોરીઓ આખી રિપીટ થાય, એ પાછું આખું રિપીટ થઈ જાય, પુનરાવર્તન થઈ જાય, આ બધા જાત જાતના સ્વપ્ન આયા કરતા હોય છે। દિવસ દરમિયાન જે કઈ પ્રવૃત્તિ કરી હોય એનો વેગ આપણને થતો હોય છે। આંબા શેઠ હતા ગઢાળીના, એકવાર રાત્રે સૂતા હતા અને સ્વપ્નમાં સ્વપ્નમાં એ પોતે કંઈક વેપાર કરતા હશે અને પછી કોઈ ગ્રાહક આવ્યો, એટલે કે લે કપડું, એ કે શું ભાવ છે, એ કે 2 રૂપિયા મીટર, એ કે ના ના કે ઓછું કરો, એ કે ના ઓછું ના થાય, એ કે 1.5 રૂપિયા આપો, એટલે પેલો કે 1.5 રૂપિયા ના મળે, પછી તો છેવટે કબૂલ થયા, એ કે લે તારે 1.5 રૂપિયા તને 2 રૂપિયા આપું છું, તારું રહ્યું મારું રહ્યું, એમ કરીને પોતે જે ચોફાળો ઓઢ્યો તો રાતે ફાડી નાખ્યો। ઘરવાળા કે આ શું કરે છે, એ કે કપડનો વેપાર કરું છું, દિવસ દરમિયાન જે કર્યું હોય એ રાત્રે દેખાય નહીં, ટ્રાફિક પોલીસ આખો દાડો આમ આમ કરતા હોય એટલે રાતે કંઈક આવું થતું હશે કદાચ, આપણને ખબર નથી, પૂછી જવું જોઈએ ટ્રાફિક પોલીસને, પણ દિવસ દરમિયાન જેવી પ્રવૃત્તિ થઈ હોય એવું કદાચ કંઈક થયા કરતું હોય, એટલે આવા બધા વેગ એ આપણને લાગતા હોય છે અને સ્વપ્ન અવસ્થામાં આ બધું થતું હોય છે। આપણું આયુર્વેદ તો એવું કહે છે કે વાત પિત્ત અને કફ
એ ત્રણ આપણા શરીરમાં બેલેન્સ રહે તો સ્વાસ્થ્ય સારું રહે. એમાં જે વ્યક્તિ વાયુના દર્દી હોય ને એને ઘણાને ઉડવાના સ્વપ્ન આવે, કદાચ કોઈને આવ્યા હોય તો આવી શકે છે, ઉડતા હોય, પોતે ઉડી શકતા હોય એવા પણ સ્વપ્ન. આપણા ભારતીય શાસ્ત્રોમાં કેવા કેવા સ્વપ્ન આવે ને એ પણ લખેલું છે. એની બહારનું એક સ્વપ્ન ના હોય, કામનું, ક્રોધનું, લોભનું આવા ગુણો હોય તો આવા જ સ્વપ્ન આવતા હોય. અત્યારે વિજ્ઞાન શોધી શકતું નથી એ ભારતીય શાસ્ત્રોમાં વર્ષો પૂર્વે એ ઋષિ મુનિઓ એ લખી ગયા છે. એટલે સ્વપ્ન અવસ્થા એ આપણા સારા માટે છે. આમ તો સ્વપ્ન ના આવે એવી ઊંઘ સારી કહેવાય, સ્વપ્ન આવતા જ હોય પણ ઘણી વખત આપણને યાદ રહેતા નથી, ભૂલી જઈએ છીએ. અમુક સ્વપ્ન જ આપણે યાદ રાખીએ છીએ, ઘણા બધા સ્વપ્ન આવ્યા હોય છે પણ એમાંથી થોડાક જ એ આપણને યાદ રહેતા હોય છે. તો સ્વપ્ન અવસ્થા ભગવાન કેમ સર્જી આપે છે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એમાં આપણા જે પૂર્વજન્મના જે કંઈ કર્મ છે એ કર્મ એ ભગવાન આપણી પાસે ભોગવાવે છે. કેટલાક જન્મ જાગ્રતમાં ભોગવાવે છે. ધારો કે આપણે ગયા જન્મમાં કોકને કંઈક લાફો મારી આવ્યા હોય તો આ જન્મમાં રોડ પર જતા હોય અને સહેજ આગુ પાછુંથી તરત આપણને આવીને ખેંચી જાય. એટલે ગયા જન્મે કોકને માર્યો તે અત્યારે તમને પ્રત્યુત્તર મળ્યો, રિસ્પોન્સ મળ્યો, એ જાગ્રતમાં અમુક ભોગવાઈ દેશે. અમુક એવા કર્મો છે સ્વપ્નમાં ભોગવાવશે. ઘણીવાર સ્વપ્નમાં આપણને કોઈ ગળું દાબતું હોય, આપણને મારી નાખે એવી અનુભૂતિ થાય છે. ઘણીવાર આપણે કોકની હત્યા કરીએ છીએ એ આ રીતે ભોગવાવડાવશે. સ્વપ્નની અંદર, અવસ્થાની અંદર આ કર્મ ભોગવાવે છે. કેટલાક સુષુપ્તિમાં ભોગવાવે છે. જે જીવાત્મા જાગ્રતમાં કે સ્વપ્નમાં ભોગવી શકતો નથી એવા ભારે કર્મો છે એનું ફળ બધું સુષુપ્તિમાં આપે છે, આપણને યાદ રહેતું નથી. એ રીતે આ ત્રણ અવસ્થામાં જીવાત્માના જે કંઈ કર્મ છે એનું ફળ એ ભગવાન પોતે ભોગવાવતા હોય છે. આ રીતનો ઉપદેશ એ પીપલાદ એ પોતાના શિષ્યોને આપે છે.